નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝ એનાલિસિસમાં, અને હું છું આપની સાથે જિજ્ઞાસા. મંતવ્ય ન્યૂઝ એનાલિસિસમાં આપણે દિવસભરની મોટી ઘટનાઓનું એનાલિસિસ કરીએ છીએ. આજના દિવસના મહત્વના સમાચારની વાત કરીએ તો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું સોંપ્યું છે અને આ સાથે જ કોંગ્રેસને બે ફટકા પડ્યા છે. આજે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે રાજીનામું આપી દીધું છે. એક બાદ એક કોંગ્રેસ ને ફટકા પડી રહ્યા છે. જોકે બંને આજે રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે પેટા ચૂંટણીમાં પણ ક્રોસ વોટિંગ કર્યું હતું અને ત્યારબાદ બંને એ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું આપ્યું છે. ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી અટકળો પણ હવે વહેતી થઈ છે. રાજ્યસભાની બંને બેઠકો માટે આજે પેટા ચૂંટણી યોજાઈ, જેમાં મતદાન કરવામાં આવ્યું. તમામ ધારાસભ્યો એ મતદાન કર્યું. જોકે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ આજે ક્રોસ વોટિંગ કર્યું હતું, ભાજપના ઉમેદવારને મત આપ્યા હતા અને ત્યારબાદ તેઓએ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું આપી દીધું છે. અને આ સાથે જ કોંગ્રેસને વધુ બે મોટા ઝટકા પડ્યા છે. જોકે ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી અટકળો પણ હવે વહેતી થઈ છે. જોકે ભરતજી ઠાકોર પણ ભાજપના સંપર્કમાં હોય તેવું લાગી રહ્યું છે. જોકે હાલ તો ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધું છે અને ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે હું સમાજ અને ગરીબો માટે હંમેશા કામ કરતો રહીશ. કોંગ્રેસની કામ કરવાની કાર્યશૈલીથી હું ઘણો જ દુઃખી હતો. જોકે હવે સવાલ એ પણ થાય કે આખરે કોંગ્રેસને એક બાદ એક જે પ્રકારે ઝટકા મળી રહ્યા છે. લોકસભા પહેલાં પણ કેટલાક ધારાસભ્યો રાજીનામા આપ્યા હતા અને હવે રાજ્યસભાની આજે ચૂંટણી યોજાઈ ત્યારબાદ પણ જ્યારે બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે, ક્યાંક કોંગ્રેસ હવે તૂટી રહી છે? શું ગુજરાત કોંગ્રેસનું થશે નવું સર્જન? આખરે શા માટે ધારાસભ્યો એક બાદ એક કોંગ્રેસ છોડી રહ્યા છે? શું કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને નથી સાચવી શકતી? સવાલ કોંગ્રેસના નેતૃત્વ પર પણ ઊભા થઈ રહ્યા છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની આજે યોજાયેલ બંને રાજ્યસભાની બેઠકોમાં જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જોકે હજુ સુધી પરિણામોની જાહેરાત નથી થઈ, કારણ કે જે પ્રકારે વ્હીપ આપવા છતાં પણ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું છે તેને લઈને અરજી કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા, અને તેને જ લઈને ક્યાંક મતગણતરીમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ચૂંટણી પંચના આદેશ બાદ મતગણતરી હાથ ધરાશે. એક બાદ એક કોંગ્રેસને મોટા ઝટકાઓ પડી રહ્યા છે. આજે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું અને ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું સોંપ્યું હતું. આખરે કોંગ્રેસ તૂટી રહી છે? શું ગુજરાત કોંગ્રેસનું નવસર્જન થશે? અને આ જ અંગે એનાલિસિસ કરીશું. ગાંધીનગરથી મારા સંવાદદાતા સોનલ અનડકટ જોડાયા છે. સોનલ, જે પ્રકારે આજે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપી દીધું છે, ખાસ કરીને વાત કરીએ ભાજપમાં જોડાય તેવી પણ અટકળો વહેતી થઈ છે, શું વધુ અપડેટ મળી રહી છે આ દિશામાં? રાજ્યસભાની ચૂંટણી યોજાઈ, મતદાન થયું અને મતગણતરી 5 વાગ્યાથી શરૂ થઈ, પરંતુ ઠાકોર અને ધવલસિંહ ઝાલા તરફથી ક્રોસ વોટિંગ કરાયું તે બાબત સામે આવી અને તેમણે આ જે ક્રોસ વોટિંગ છે તેને પડકાર્યું છે. ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરી છે. આ ક્રોસ વોટિંગ એટલે કે જે બે મત આ બંને ધારાસભ્યો તરફથી કરવામાં આવ્યા છે તે બે મતને રદ ગણવામાં આવે અને જ્યાં સુધી તે મતની સંદર્ભે ચૂંટણી પંચ તરફથી કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી જે ગણતરી છે તેને અટકાવવામાં આવે તેવી માગણી કરવામાં આવતા અત્યારે જે મતગણતરી છે તે અટકાવવામાં આવી છે. જોકે સાથે સાથે એ વાત પણ સામે આવી છે કે ધવલસિંહ અને અલ્પેશ ઠાકોર જે છે તેનો જે અસંતોષ છે તે સામે આવ્યો છે અને તેમણે મતદાન કર્યા બાદ અચાનક જ જે તે તાત્કાલિક રાજીનામું આપ્યું અને હવે બંને ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવી પણ એક અટકળ સામે આવી છે. જોકે આ સંદર્ભે ભાજપ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ અલ્પેશ ઠાકોર કે જે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા અને તેમની જે કારકિર્દીની ગાડી જે પાટે ચડી તે સંદર્ભે કોંગ્રેસ હવે શું માને છે તે સંદર્ભે વધુ ચર્ચા કરવા માટે પ્રવક્તા જયરાજસિંહ જે છે કોંગ્રેસ સાથે આપણી સાથે છે. જયરાજસિંહ, સૌપ્રથમ હું આપને એ પૂછવા માગીશ કે અલ્પેશ ઠાકોરની એક યુવા નેતા તરીકે ઉભર્યા, ત્રણ
નેતાઓ જે એક સાથે ઉભા રહ્યા હતા, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર, એક નેતાગીરી, યુવા નેતાગીરી આગળ આવી હતી અને હવે કોંગ્રેસમાં એ જોડાયા પાછળથી અને કોંગ્રેસે તેને એક નામ આપ્યું, એક ઓળખ આપી. શું મહત્વ લાગ્યું કોંગ્રેસને, કયા પ્રકારે તેને આગળ વધારી? સૌપ્રથમ થોડી પશ્ચાત ભૂમિકામાં જઈએ તો એક વાત બહુ સ્પષ્ટ છે કે સરકારની સામે જેટલો લોકોનો રોષ હતો, સ્વાભાવિક છે કે સરકારની નીતિઓ કે સરકારની કામગીરીની સામે જનતા હંમેશા રોષ પ્રગટ કરતી હોય છે. સમાજના તમામ વર્ગો, તમે જુઓ મોટા વર્ગો અથવા તો મોટી જે કોમ્યુનિટી અને કાસ્ટ બંને, એક આખો સમૂહ, જેમ કે કોમ્યુનિટીની અંદર એક આખો વર્ગ છે કે શિક્ષકો, ફિક્સ પગારના શિક્ષકો હોય તો આંદોલન પર, મધ્યાહ્ન ભોજન યોજનાના કાર્યકર્તાઓને આગેવાન હોય તો એ હડતાલ પર, એના પછી તમે આંગણવાડી બહેનો હોય, આશા વર્કર હોય તો એ આંદોલન પર, સમાજના બીજા મોટા તબક્કાના જે વર્ગો હતા કે ઓબીસી સમાજ હતો તો એ આંદોલન પર ઉતર્યો, એની સામે પાટીદાર સમાજ કે જે પાટીદાર સમાજના ખભે બેસી અને ભારતીય જનતા પાર્ટી બેથી લઈને છેક લોકસભા સુધી પહોંચી છે, એટલે સડકથી સંસદ સુધી પહોંચ્યા છે, એમાં સૌથી મોટો જે ફાળો હતો એ સમાજ પણ એમની સામે રોડ ઉપર આવી ગયો. એટલે જે યુવા નેતૃત્વ, એની આગેવાની તો કોઈ પણ લઈ શકે, એમાં ત્રણ આગેવાનો ઉભર્યા હતા. પણ એક વાત બહુ કોંગ્રેસથી સ્પષ્ટ છે કે સરકારની કોઈ પણ નીતિઓની સામે જે કોઈ જંગ ઘેરે અને મેદાનમાં કે રસ્તા ઉપર ઉતરે એને સ્વાભાવિક છે કે કોંગ્રેસ સમર્થન આપે. એના ભાગરૂપે હાર્દિક પટેલ હોય, અલ્પેશ ઠાકોર હોય કે જિગ્નેશ મેવાણી હોય, તમામ આગેવાનોને કોંગ્રેસે લીધા હતા. અને એક વાત સુસ્પષ્ટ છે કે રાજનીતિની અંદર જે પહેલાંના જમાનામાં માથા કાપીને રાજ લેવાતા હતા, હવે માથા ભેગા કરીને રાજ લેવાય છે. તો લોકશાહીનું નામ જ એ છે કે માથા ભેગા કરવા. તો કોઈ પણ સરકારની સામે લડે એને અમારું સમર્થન હોય જ. એના ભાગરૂપે સમર્થન આપ્યું, એ સમાજના જે પ્રશ્નો હતા એને વાચા પણ આપી, એ જે મુદ્દાઓ લઈને નીકળ્યા હતા એ મુદ્દાઓને પણ અમે સમર્થન આપ્યું. તો માત્ર એ ભારતીય જનતા પાર્ટી ભલે એને જાતિવાદ કહેતી હોય પણ એ જે મુદ્દાઓ લઈને નીકળ્યા હતા એ મુદ્દાઓને અમારું સમર્થન હતું. તમે જુઓ કે આજે ભારતીય જનતા પાર્ટીએ નતમસ્તક થઈ અને જે સવર્ણોની વાત હતી, જે વાત હાર્દિક પટેલ લઈ નીકળ્યા હતા, તો એમને તો સ્વીકારવી જ પડી છે, પાર્લામેન્ટમાં કાયદો કરવો પડ્યો. તો જે મુદ્દાઓ લઈ નીકળ્યા હતા એ તો આજે પણ એમને પ્રસ્તુત જ છે, એટલે ખોટા ન હોઈ શકે. હવે સવાલ રહ્યો અલ્પેશ ઠાકોરનો. અલ્પેશ ઠાકોરને સન્માન આપ્યું, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જાતે જ્યારે એમનું પદાર્પણ હતું ત્યારે ઉપસ્થિત રહ્યા હતા, એટલે જેટલું માન સન્માન પાર્ટી આપવાનું હતું તો આપ્યું જ હતું. પણ કહેવાય છે કે વ્યક્તિ જ્યારે ખૂબ અતિ મહત્વાકાંક્ષી બની જાય ત્યારે એની અપેક્ષાઓનો જે માપ હોવું જોઈએ, જે કાબુ હોવો જોઈએ, રહ્યો નહીં. હવે તમે સમજો કે કોંગ્રેસ પક્ષ તો વિરોધ પક્ષમાં છે, વિરોધ પક્ષ એમને આપી આપીને આપે શું? એમને વિરોધ પક્ષનું નેતાનું પદ હોય અથવા તો પક્ષમાં હોદ્દો હોય તો પક્ષની લોકસભાની અગત્યની સાથે સાત કમિટીની અંદર એ સભ્ય હતા, અહીંયા પૂરતું એમને મહત્ત્વ આપવામાં આવતું, પબ્લિક એકાઉન્ટ કમિટીમાં પણ એ સભ્ય હતા. તો વિપક્ષની પાસે જે એમને સાચવવાના હોય એટલે તો સાચવ્યા હતા, પણ જ્યારે ન સચવાય, સચવાય ત્યારે મારી આવડતથી સાચવ્યા, ન સચવાય એટલે મારા સમાજને અન્યાય કર્યો, આવી જે બેવડી વાતો લઈ અને સમાજને ગેરમાર્ગે દોરવા નીકળ્યા છે એટલે એમને ખુલ્લા પાડવાનો આ સ્પષ્ટ સમય હતો. એક વાત, તમે જે હમણાં કહ્યું કે તમે એમને સંપૂર્ણ માન સન્માન આપ્યું, જે હોદ્દા વિપક્ષ આપી શકે તેમ હતો, તે તમામ મહત્વ તમે તેને આપ્યું, તમામ હોદ્દા તમે તેને આપ્યા, પણ અચાનક જ એવું શું થયું કે અલ્પેશ ઠાકોરને યુદ્ધમાં કામગીરી કરવાનો તેમણે શબ્દો પર કયા કયા એવા કારણો, કયો એવો મુદ્દો કે જેને વાર અનેક વખત એમને સૂચવવામાં પણ આવ્યા, એમને ચર્ચાઓ થઈ, એમની સાથે મિટિંગો પણ થઈ હોય અનેક વખત, પણ એમની જે અપેક્ષાઓ હતી અપેક્ષા ફળીભૂત ન થવા લાગી. એમને હવે સચિવાલયમાં અને સ્વર્ણિમ સંકુલમાં ઓફિસ જ જોઈતી હોય અથવા તો લાલ બત્તીવાળી ગાડી જ જોઈતી હોય તો કોંગ્રેસ ક્યાંથી આપી શકવાની છે? એટલે એમને એ આપવા માટે એમને 100% બીજું ઘર બાંધવું જ પડે, બહુ સ્પષ્ટ કહું સાદી ભાષામાં, તો એમને બીજું ઘર બાંધવું જ પડે. તો એ આજે કોંગ્રેસથી નારાજથી વાતો કરતા હતા, બાકી એમની જે છુપા એજન્ડા હતો, એમનો હિડન એજન્ડા હતો, એ તો માત્ર સત્તાનો જ હતો. જ્યારે પણ આ બધા આગેવાનો રાજનીતિમાં આવે છે ત્યારે પ્લેટફોર્મ, સમાજને અન્યાય થાય છે એવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી, અને જ્યારે બરાબર છે અને મહત્વાકાંક્ષાઓ ન સંતોષાય એટલે પછી પક્ષાંતર કરવું ને એ બધા જે વાત આવે છે એ વાતનો આજે ઉલ્લેખ થઈ ગયો. તમે જુઓ આજે આ ચૂંટણી થઈ, અત્યાર સુધી વાતો કાઢો તો મારી વાત સાંભળતા નથી, તો વાત સાંભળી બધી જગ્યાએ
અમે અમારી રજૂઆત છે એ રજૂઆતના આધારે બીજા પણ ધારાસભ્યોને ઉશ્કેરવા કોશિશ કરી સ્પષ્ટ રીતે તો બંને રાજ્યસભાની પેટા ચૂંટણીમાં પણ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ એ ક્રોસ વોટિંગ કર્યું હતું અને ત્યારબાદ તેઓએ ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે હવે ભાજપમાં જોડાય તેવી પણ શક્યતા રહેલી છે. જોકે જયદીપસિંહ પરમાર સાથે પણ વાત કરી અમારા સંવાદદાતાએ, એ પ્રકારે તેઓએ પણ જણાવ્યું કે જ્યારે વ્યક્તિની મહત્વાકાંક્ષાઓ વધી જાય છે ત્યારે આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે. પરંતુ જે પ્રકારે કોંગ્રેસ તૂટી રહી છે, કારણ કે એક બાદ એક ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે, કોંગ્રેસનું જે વિધાનસભામાં સંખ્યાબળ છે તે પણ સતત ઘટી રહ્યું છે.